નમસ્કાર સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. અને આજે મની મેનેજરમાં આપણે વાત કરીશું ફંડ મેનેજરનું તમારા રોકાણમાં કેટલું મહત્વ, રોકાણના નિર્ણય કઈ રીતે લેશો અને રહેશું દર્શકોના સવાલ પણ. ત્યારે મની મેનેજરના ઘણા દર્શકો મ્યુચ્યુઅલ ફંડના રોકાણકાર છે અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો ફંડ મેનેજર દ્વારા તેમના રોકાણ વધુ ફાયદાકારક બને એ માટે જ જે તે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરતા હોય છે. પરંતુ તાજેતરમાં ફંડ મેનેજરના એએમસી છોડવાની ઘટનાઓ બનતી દેખાય છે ત્યારે રોકાણકારો ચિંતામાં આવી રહ્યા છે કે મૂંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં રોકાણકારે શું કરવું જોઈએ તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. ને આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ આપણે આજે ડિસ્કસ કરવાના છે, કારણ કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે રોકાણકાર થોડો ગભરાઈ જતો હોય છે કે ભાઈ હવે મારા ફંડનું શું અ પર્ટિક્યુલર પર્સનથી મ્યુચ્યુઅલ ફંડ ચાલતું હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસથી મ્યુચ્યુઅલ ફંડ ચાલતું હોય છે એ પણ આપણે ડિફરન્શિએટ કરવું ઘણું જરૂરી બની જતું હોય છે. આપણે તાજેતરમાં જ જે જોયું કે એચડીએફસી એએમસીના જે પ્રશાંત જૈન હતા એમને રાજીનામું આપ્યું અને ત્યારબાદ રોકાણકારોમાં એક ડર પેદા થઈ ગયો કે હવે ભાઈ મારા જે રોકાણ કરેલા છે પૈસા એનું શું. ફર્સ્ટ ઓફ ઓલ તો તમે એક આ બેકગ્રાઉન્ડ આપી શકો તો વ્યુઅર્સને કે એક ક્લેરિફિકેશન આપી શકો કે શા માટે એમને છોડ્યું. થેન્ક યુ, તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. આમ જોવા જઈએ તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે એટલે હવે ઓલમોસ્ટ બહુ જ વર્ષો થઈ ગયા, મોર ધેન 40-45 યર્સ એક્ઝિસ્ટન્સમાં થઈ ગયું મ્યુચ્યુઅલ ફંડ ને. 1964માં યુનિટ 64 યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આવેલું અને પછી ઘણા પ્રાઇવેટ પ્લેયર્સ આવ્યા અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી. આમ તો આ પહેલી વાર એવું કોઈ ઇન્સિડન્ટ છે નહીં કે જેમાં જે સીઆઈઓ એટલે જે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને ફંડ મેનેજર છે એ છોડીને ગયા છે. પણ અહીંયા લોકોને તમે કીધું કે ડર પેદા થઈ ગયો છે, એનું એક કારણ હોઈ શકે કે આમ જોવા જઈએ તો ઓલમોસ્ટ 29 વર્ષ સુધી પ્રશાંત જૈન એચડીએફસી સાથે એસોસિએટેડ હતા. એટલે આમ જોવા જઈએ તો 19 યર્સ અને એની પહેલા ઝ્યુરિક ઇન્ડિયા કરીને જે મ્યુચ્યુઅલ ફંડ હતું અને પછી ઈ મર્જ થઈ ગયું એચડીએફસીમાં. તો 29 યર્સની એમની ઓવરઓલ કેરિયર હતી. અને આમ જોવા જઈએ તો ડેફિનેટલી કોઈ પણ સારા સમયનો એક અંત આવે છે, એવી જ રીતે એમ કહી શકાય કે એમણે રાજીનામું આપવાની વાત કરી અને એમણે કીધું કે ભાઈ હવે અમે આજ આગળના વર્ષોથી હું ફંડ મેનેજમેન્ટ નહીં કરું ફોર ધી એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ. એટલે આમ જોવા જઈએ તો ડેફિનેટલી ઇન્વેસ્ટર્સને નિવેશકોને હંમેશા ડર હોય જ છે. પણ આમ જોવા જઈએ તો એવું હોતું નથી, ડેફિનેટલી ઘણા બધા પાસાઓ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. પણ હા, અગર આ બેકગ્રાઉન્ડના વિશે તમને હું કહું તો ઓલમોસ્ટ આફ્ટર સ્પેન્ડિંગ 29 યર્સ પ્રશાંત જૈને રાજીનામું આપ્યું છે અને હવેથી એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે એમના જે ફંડ મેનેજ કરી રહ્યા હતા અને જે એમની અંડર જે પણ બધા ફંડ હતા એ બાયફર્કેશન વાઇઝ બીજા બધા ફંડ મેનેજર્સને એ લોકોએ સોંપી દીધા છે. યુ નો આપણે છે અહીંયા આપણે વિરલભાઈ એવું જોતા હોઈએ છીએ કે એક અ પર્ટિક્યુલર પર્સન પર કે અ પર્ટિક્યુલર એએમસી પર આપણે એટલો બધો ભરોસો રાખતા હોઈએ છીએ અને ત્યાં થોડું ઊંચ નીચ આવતું હોય છે તો ગભરાઈ જતા હોય છે. અને એ જ આપણે સિનારિયો જોયો, કારણ કે આફ્ટર 29 યર્સ જો કોઈ છોડે છે તો વિચાર કરતા થઈ જાય છે ઇન્વેસ્ટર કે ભાઈ શું એવું તો શું થઈ ગયું અને હવે મારા ફંડ્સનું શું. પણ એક પ્રોફેશનલ ટીમ હોતી હોય છે અને એ ટીમને સોંપ્યા વગર કે યુ નો આપણે છોડતા નથી. એક સેકન્ડ લાઈન ઓલવેઝ મોજૂદ હોય છે કોઈ બી કંપનીમાં, જેથી તમને કંઈ થાય કે તમે છોડી દો તો એટલીસ્ટ કંપની શુડન્ટ સફર અને ઇન્વેસ્ટર શુડન્ટ સફર. પણ એઝ અ ઇન્વેસ્ટર હવે કઈ રીતે આપણે અપ્રોચ રાખવાનો, કારણ કે આવી તો ઘટનાઓ બનતી જ હોય છે. એ આવું તો ટર્નઓવર ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં ચાલતું જ હોય છે અને આ ઇન્ડસ્ટ્રી પણ કંઈ એવું બાકાત નથી. આમાંથી આપણે કઈ રીતનો અપ્રોચ રાખવાનો એઝ અ ઇન્વેસ્ટર? પ્રીતિબેન જો આમાં છે ને, એક હું તમને એપ્રોચ વિશે તમે વાત કરીને હવે ઇન્વેસ્ટર્સ જે છે એમને કેમ ક્વેશ્ચન્સ આવી શકે અને એમાં આપણે વાત કરીએ તો એચડીએફસી ના પોઈન્ટ ઓફ વ્યુ થી જ કેમ એમને ક્વેશ્ચન્સ આવે છે. હું તમને છે ને એક તમને બેકગ્રાઉન્ડ આપું છું અહીંયા ડેટાનો.
આજના દિવસે અગર એચડીએફસી નું મ્યુચ્યુઅલ ફંડ નું સ્ટ્રક્ચર વિચારીએ, ત્યારે પ્રશાંત જૈન તથા રાજીનામું આપ્યા ની પહેલાની વાત કરું છું, તો આમ જોવા જઈએ તો 71% એમનું જે ઓવરઓલ ઇક્વિટી ફંડ જે છે એવું જ્યારે રાજીનામું આપ્યું એમણે એમના થોડા દિવસ પહેલા જ ઇન્ડસ્ટ્રીના એવા ફર્સ્ટ એવા પર્સન બન્યા હતા જે 1 લાખ કરોડ નું ફંડ મેનેજમેન્ટ એમના હસ્તક હતું, રાઈટ. હવે એમાંથી જે એમની એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ પાસે ઓલમોસ્ટ 26 સ્કીમો છે ઇક્વિટીના કેટેગરીમાં. હવે 26 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એઝ અ સીઆઈઓ ઈ મેનેજ કરી રહ્યા હતા, પણ તમે અગર જોશો ને તો 5 ફંડમાં એમના એચડીએફસીના 5 ફંડમાં જ ઓલમોસ્ટ 71% નું કોન્ટ્રીબ્યુશન હતું. એટલે વધારે ને વધારે પૈસાઓ ને એની જે લાઈફ છે આખા મ્યુચ્યુઅલ ફંડ એમના 5 એવા જે ફંડ જે છે એવા 5 ફંડમાં 71% ના પૈસા આવતા હતા ઇન્વેસ્ટર્સના, અને લોકોનું ધ્યાન એમાં જ રહેતું અને એમાં જ એ લોકો વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા. હવે અગર હું એપ્રોચની વાત કરું ને તો આ ન હોવું જોઈએ. એકચ્યુઅલી અગર 26 સ્કીમો હતી તો એવા બીજા સ્કીમો એવા બીજા ફંડો પણ ઇન્વેસ્ટરોએ ધ્યાન રાખવા જોઈએ. ઇનફેક્ટ એચડીએફસી એએમસી એ પણ એ રીતે એનું પોઝિશનિંગ કરવું જોઈએ કે જે બીજા 5 ફંડ કરતા પણ એમાં વધારે સારી રીતે એક્ટિવલી મેનેજમેન્ટ કરીને એ લોકો આગળ સારું પરફોર્મન્સ દેખાડી શકતા. એચડીએફસીમાં પ્રશાંત જૈનની વાત કરીએ તો એ વેલ્યુ સ્ટાઇલ, જે બે વેલ્યુ અને ગ્રોથ સ્ટાઇલ હોય તો વેલ્યુ સ્ટાઇલ થી એ હતા, અને ઘણી વખત એમની અમુક એપ્રોચ અને અમુક સ્ટાઇલના કારણે ફંડ પરફોર્મન્સમાં પણ આગળ પાછળ થયું છે. તો હવે આટલા વર્ષોથી કામ કરેલા આવતા ફંડ મેનેજરને અને જ્યારે ફંડ પરફોર્મન્સનું આગળ પાછળ થાય અને એ જ દરમિયાન જ્યારે તમને ન્યૂઝ સાંભળવા મળે કે ભાઈ એમને રાજીનામું આપી દીધું છે, તો ઘણા ક્વેશ્ચન્સ આવી જાય અને જે રીતે તમે કીધું કે ડર પેદા થઈ જાય, તો એ આવવાનો જ છે. આના માટે એકચ્યુઅલી એવો એપ્રોચ હોવો જોઈએ કે એમની જે બધી બીજી સ્કીમો છે અપાર્ટ ફ્રોમ 5 ફંડ્સ, એના સિવાય જે બીજી ફંડ્સ છે એમાં વધારે કોન્સન્ટ્રેશન એમનું હવે આવનારા સમયમાં હોવું જોઈએ. ફંડ મેનેજર્સ બહુ જ સારા છે જે બીજા ફંડ મેનેજર્સ હસ્તગત કરાયા છે, ફંડ જે રિપ્લેસમેન્ટ પણ થયું છે, જેવી રીતે સીઆઈઓમાં અત્યારે ચિરાગ સતલવાડને એમણે લાવ્યા છે અને મલોત્રાને ફિક્સ ઇન્કમમાં ડિવાઈડ કર્યું છે, એટલે બે કેટેગરી બનાવી નાખી છે અને એ પ્રમાણે એમણે આગળ વધવાના છે. પણ ફોકસ જે હોવું જોઈએ એઝ અ ફંડ હાઉસ અને એ પ્રોફેશનલી ડેફિનેટલી એચડીએફસી બ્રાન્ડ છે, સારું બ્રાન્ડ છે, અને આગળના સમયમાં એવું જોવામાં ડેફિનેટલી આવશે કે ફંડનું કોન્સન્ટ્રેશન છે, મેનેજમેન્ટ જે છે એ ટ્રાન્સપરન્સી વાઇઝ બીજા ફંડોમાં પણ સારી રીતે થવું જોઈએ. જી, સાચી વાત કહી તમારે. તમે અને યુનો આમ જ આપણે ગભરાઈ નહીં જવું જોઈએ. બેઝિકલી ફર્સ્ટ તો એ સ્ટેપ છે કે ગભરાઈ નહીં જવું જોઈએ. પણ હવે ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ હું જો સવાલ પૂછું તો આપણે એમ વિચારતા હોઈએ છીએ કે ભાઈ મેં અત્યારે જેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એનું શું થશે, શું મને એટલા જ રિટર્ન્સ મળશે કે નહીં, શું મારું કેપિટલ સેફ છે કે નહીં. તો અને જ્યારે આવી રીતે ચેન્જીસ આવે છે તો એનો અર્થ શું થાય છે મારા રિટર્ન્સ પર, મારા કેપિટલ પર, મારા રોકાણ પર, તો એનો શું તમે જવાબ આપશો? પ્રીતિબેન, આને હું મારા એવા 3-4 પોઈન્ટર્સ મને લાગે છે કે ધ્યાન રાખવા જોઈએ ક્યારે પણ નિવેશકોએ. પહેલા તો સ્ટાર ફંડ મેનેજર, એટલે ફંડ મેનેજરના નામથી મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એવું હંમેશા ન હોવું જોઈએ. અને ડેફિનેટલી ફંડ મેનેજમેન્ટમાં જ્યારે પણ વાત આવે છે ત્યારે ફંડ મેનેજરનો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ હોય છે. પણ ડેફિનેટલી જે રીતે તમે શરૂઆતમાં કીધું કે એક ફંડ હાઉસની એક પ્રોસેસ હોય છે, એક સ્ટાઇલ હોય છે, એ પ્રમાણે ફંડ મેનેજમેન્ટ થાય છે, બરાબર છે. અગર ફંડ મેનેજમેન્ટનો એક્સપિરિયન્સ બહુ વધારે વર્ષોથી છે તો ફંડ મેનેજર તો ડેફિનેટલી આવવાના છે, જવાના છે. અને આ પહેલી વાર નથી થયું, નિપોન કરીને છે મ્યુચ્યુઅલ ફંડ એમાં પણ એવી રીતે થયું છે, ડીએસપીમાં પણ એવું થયું છે, અને એવી ઘણી બધી ફંડ મેનેજમેન્ટ જે એસેટ મેનેજમેન્ટ કંપનીઝ છે એમાં જે ફંડ મેનેજર્સ છે આવે છે અને જાય છે. તો તમે સ્ટાર ફંડ મેનેજર જે ટેગ આપવામાં આવે છે ને એ વિચારીને તમે કોઈ પણ ફંડને એપ્રોચ નહીં કરો. ફંડનું પરફોર્મન્સ જુઓ, રાઈટ, ફંડ કેવી રીતે સ્ટાઇલ મેનેજ કરે છે એ જુઓ, એમને રિટર્ન્સ બીટ કર્યા છે કે નહીં, એમના બેન્ચમાર્કમાં જે પણ ફંડ છે એને બીટ કર્યા છે કે નહીં, એમની કન્સિસ્ટન્સી કેવી છે, બરાબર છે, ક્વાર્ટરલી એ લોકોની કન્સિસ્ટન્સી કેવી રીતે જાય છે, બરાબર છે. તો એવા ઘણા બધા આસ્પેક્ટ છે, બરાબર છે. જેવી રીતે એચડીએફસી ની વાત કરીએ, આવનારા સમયમાં ઇન્વેસ્ટરે ડેફિનેટલી ડરીને ફંડને રિડીમ તો ડેફિનેટલી નહીં કરવાનું, કારણ કે આવી સિચ્યુએશન જેવી તમે કીધું કે પહેલી વાર નથી થઈ. તો ફંડ રિડીમ કરવાનું નહીં વિચારો, પહેલા એનાલિસિસ કરો, બરાબર છે. તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર સલાહકાર હશે તો એને પૂછો કે મારા જે ફંડ છે હવે એ ફંડ કોણ મેનેજ કરવાનું છે,
બરાબર છે, અને એની સ્ટાઇલ શું છે, બરાબર છે. હવે એક ફંડ મેનેજર ની એક સ્ટાઇલ હોઈ શકે, ફંડ પરફોર્મન્સ ફંડ એએમસી ની એક સ્ટાઇલ હોઈ શકે. તો બધાની વાતને એક વખત જોઈ લો, ધ્યાનથી પરફોર્મન્સ ને એક વખત ટ્રેકમાં લાવી લો, અને પછી જ ડિસિશન લો કે મારે. અને બીજી વખત, ઘણી વખત એવું થાય છે, જોવામાં આવ્યું છે પ્રીતિબેન, કે ઘણી વખત ઇન્વેસ્ટર શું કરે છે કે ભાઈ હવે મને લાગે છે કે આ સ્ટાર ફંડ મેનેજર છે, તો મેં મારે ઇન્વેસ્ટમેન્ટ જે કરવું છે પાંચો પાંચ મેં એમની જ એચડીએફસી ની જ સ્કીમમાં કરી નાખ્યું, કે ડીએસપી ની સ્કીમમાં જ કરી નાખ્યું, કે નિપોન ની સ્કીમમાં કરી નાખ્યું. આ ખાલી જસ્ટ એક્ઝામ્પલ નામ આપી રહ્યો છું, એવું ના હોવું જોઈએ. આપણે પહેલા વિચારવું જોઈએ, આપણું એલોકેશન ડાયવર્સિફિકેશન પણ હોવું જોઈએ, અને એની સાથે સાથે ખાલી ફંડ મેનેજર, ખાલી સીઆઈઓ, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ના નામે જ તમારે ફંડનું ઇન્વેસ્ટમેન્ટ ન હોવું જોઈએ. તો હવે આવનારા સમયમાં મારી ખાલી રિક્વેસ્ટ જ હશે ઇન્વેસ્ટરોને, કે ઘણા બધા પાસાઓ છે, એને જુઓ, એને નક્કી કરો, અને પછી જ આગળ વધો. જી બરાબર છે. તો અ પર્ટિક્યુલર થિંગ પર આપણે ખાલી કોન્સન્ટ્રેટ ન કરવું જોઈએ, ઓવરઓલ આપણે એક વિચાર કરીને, અને ઘણું બધું સ્ટડી મટીરિયલ અવેલેબલ હોય છે કે આ ફંડ જે અ પર્ટિક્યુલર ફંડમાં તમે જો રોકાણ કરો છો તો એ ફંડ કઈ રીતનું કામ કરે છે, કઈ રીતના રિટર્ન્સ આપ્યા છે, કઈ રીતની એ લોકોની એક આઈડિયોલોજી છે, એ પણ આપણને ખબર પડતી હોય છે. અને કોઈ બી ઓર્ગેનાઇઝેશનમાં લોકો આવતા હોય છે ને જતા હોય છે, દેટ ડઝન્ટ મીન કે આપણે આપણા રોકાણ બદલી કાઢવાના, ફરીથી જલ્દીથી રિડીમ કરી કાઢવાનો, કારણ કે એમાં તો તમને વધારે નુકસાન થઈ શકે છે. તો એક બરાબર સિચ્યુએશન જોઈને તમારે ડિસિશન્સ લેવાના હોય છે. તો ફાઇનલી વિરલભાઈ, જે મેં વાત કરી કે યુ નો પોતાના ફંડ્સ અંગે ચિંતા રહેતી હોય છે અને પછી એમાં કોઈ વખત આવા રિડીમ કરી નાખતા હોય છે અને એમાં એમને ઘણો લોસ થઈ જતો હોય છે, કઈ રીતના આપણે આપણી જાતને યુનો સેફ રાખી શકાય, એક એક મોટો ધ્યેય હોતો હોય છે રોકાણકારનો. આવા તો ઇન્સિડન્ટ્સ બન્યા જ કરશે, તો શું આ એક વિચાર કરતું નથી મૂકી દેતું કે એક ફંડ હાઉસ ઇમ્પોર્ટન્ટ છે કે આ ફંડ મેનેજર ઇમ્પોર્ટન્ટ છે, કોણ પ્રિસીડ કરે છે એકબીજાથી, કઈ રીતે આપણે રોકાણ કરતી વખતે જોવું જોઈએ? પ્રીતિબેન, બંને ઇમ્પોર્ટન્ટ છે, એવું નથી કે ફંડ મેનેજર ઇમ્પોર્ટન્ટ નથી કે ફંડ હાઉસ ઇમ્પોર્ટન્ટ નથી. પણ જેવી રીતે આપણે વાત કરી કે ઘણા બધા પાસાઓ છે, એક ફંડ મેનેજર જયારે આપણે નક્કી કરીએ છીએ, માની લો આપણો સૌથી પહેલો પોઈન્ટ એવો હોઈ શકે કે મારે જોવું છે કે ફંડ મેનેજર કોણ છે, તો ફંડ મેનેજરનું ઓવરઓલ જોવું જોઈએ કે એમનું પરફોર્મન્સ શું રહ્યું છે, કે અગર પેલા બીજી ફંડ હાઉસમાં હતા તો એ ત્યાં એમણે કેવું પરફોર્મન્સ આપ્યું છે, બરાબર છે, એમણે કેટલા ફંડ મેનેજ લોકો કરે છે, એમની સ્ટાઇલ શું છે, રાઈટ. અને ટાઈમ પણ બહુ ઇમ્પોર્ટન્ટ કરે છે. હવે જેવી રીતે માની લો, એક્ઝામ્પલ, લોકો 2 વર્ષ પહેલા કદાચ એવું વિચારીને આવ્યા હશે કે પ્રશાંત જૈન ફંડ મેનેજર છે એટલે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અને હવે આજના ટાઈમમાં જયારે લાસ્ટ ઓલમોસ્ટ 1 વર્ષથી આમ જોવા જઈએ તો માર્કેટની વોલેટિલિટી બહુ વધી ગઈ છે, અને એમાં એમ વિચારીને કે ભાઈ પ્રશાંત જૈન નીકળી ગયા છે એટલે મારે ફંડ રિડીમ કરવું છે, તો મારે ડેફિનેટલી લોસ થવાનો છે. તો આવી રીતે હેઝિટેટ અને એકદમ ઇન્સ્ટન્ટલી આપણે ડિસિશન ન હોવું જોઈએ, પેરામીટર સેટ કરવા જોઈએ, અને વન બાય વન એ પેરામીટરને એ હિસાબથી એનું મૂલ્યાંકન કરવું જોઈએ કે ભાઈ આ પેરામીટર યોગ્ય છે કે નથી, અને એના માટે હું શું લોસ મારે બુક કરવો જોઈએ કે નહીં. કારણ કે જે લોસ હશે એ નોશનલ લોસ હશે, રાઈટ, અને જ્યાં સુધી તમે એને બુક નહીં કરો ત્યાં સુધી તમારા બુકમાં દેખાડવાનું નથી. તો એ એવી એક્શન લેવી કે નહીં એ વિચારવું જોઈએ. ઘણા બધા પાસાઓ છે, ફંડ હાઉસ ઇમ્પોર્ટન્ટ છે, ફંડ હાઉસની એક્સપર્ટીઝ ઇમ્પોર્ટન્ટ છે, કયા એપ્રોચથી કયા સ્ટાઇલથી ફંડ મેનેજમેન્ટ કરે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એવી તમે કીધું કે 26 સ્કીમ્સ ઇક્વિટી અંડર હતી એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડમાં, 26 સ્કીમો છે, બરાબર છે, એમાંથી બની શકે અને છે કે ઘણી બધી સ્કીમોની સ્ટાઇલ પણ અલગ અલગ હશે, બરાબર છે. તો એ ફંડ મેનેજર, અને ફંડ મેનેજર એક હોય એટલે પેલા સીઆઈઓ હોય, સીઆઈઓ એટલે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, પછી ફંડ મેનેજર હોય. ફંડ મેનેજરમાં એવું પણ બની શકે કે એક જ ફંડમાં 2 થી 3 ફંડ મેનેજર હોય અને એની નીચે અંડર એક રિસર્ચ ટીમ હોય, એટલે ઘણા બધા ફિલ્ટર્સ કરીને પછી ફંડ મેનેજમેન્ટ થતું હોય છે. તો આ બધી વાતનું ધ્યાન રાખવું જોઈએ અને પછી ડિસિશન લેવું જોઈએ. બંને ઇમ્પોર્ટન્ટ છે ને, આ એક ગ્રુપ એફર્ટ હોતો હોય છે, એક લાઇન્સ હોતી હોય છે કોઈ બી મેનેજમેન્ટમાં, કોઈ એક પર્સન કામ નથી કરતું. ઓફકોર્સ એ લીડ કરતા હોય છે, પણ એક આઈડિયોલોજી જે બધા જ શેર કરતા હોય છે, જે મ્યુચ્યુઅલ ફંડ જે શેર
ફોલો કરતું હોય છે એ જ આઈડિયોલોજીથી આખા જે રિસર્ચ કરતા હોય કે જે કામ કરતા હોય છે એ ગ્રુપ રિસર્ચ થતું હોય છે અને પછી તમારા પૈસા નિવેશ થતા હોય છે તો ગભરાવાની જરૂર નથી પણ ઓફકોર્સ તમારા ન્યૂઝ પર તો બધું ધ્યાન રહેવું જ જોઈએ કે શું ચાલી રહ્યું છે પણ તમારા ફંડ્સ ઓફકોર્સ એક મ્યુચ્યુઅલ ફંડ એક ટ્રસ્ટ હોય છે એટલે એમાં ખોવાનો તો કોઈ વારો આવશે જ નહીં તમને પણ એ સાથે જ આપણે એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ અમારી સાથે જોડાયેલા રહેજો બ્રેક બાદ આપનું સ્વાગત છે મની મેનેજરમાં અને હવે સમય થઈ રહ્યો છે દર્શકોના સવાલોના જવાબ લેવાનો અને પહેલો જે સવાલ આવી રહ્યો છે પ્રાંજલ ભટ્ટનો એ કહી રહ્યા છે કે એક હાઉસવાઈફ છે અને એમને હાઉસવાઈફ માટે સારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સૂચવવી માટે તમને રિક્વેસ્ટ કરી રહ્યા છે એમને એક 10 વર્ષ માટે 10,000નું રોકાણ કરવું છે અને આ રોકાણથી મને કેટલી રકમ મળે એ પણ એમનો સવાલ છે 10 વર્ષ પછી દીકરીના ભણતર કે લગ્ન માટે આ રકમનો એમને ઉપયોગ કરવો છે જી વિરલભાઈ પહેલા તો હું પ્રાંજલબેન ને થેન્ક્સ કહીશ કે ડેફિનેટલી ઈ સારો એવો એપ્રોચ રાખી રહ્યા છે અને ગોલ પ્લાનિંગ કરી રહ્યા છે ગોલ ને ધ્યાનમાં રાખીને એમનું ઇન્વેસ્ટમેન્ટ નું પ્લાનિંગ કરી રહ્યા છે 10 વર્ષ માટે અગર ઈ 10,000 મ્યુચ્યુઅલ ફંડ માં નાખવાનું વિચારે છે તો ડેફિનેટલી મારી સજેશન એમને એ જશે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માં જાય કારણ કે ટાઈમ ડ્યુરેશન બહુ સારો છે 10 વર્ષ અને 12% આસપાસ અગર આપણે એઝમ્પશન રાખીએ અત્યારે રિટર્ન નું તો ઈ ઓવરઓલ કોર્પસ એટલે ઈ 10 વર્ષની અંદર એટલીસ્ટ 24 લાખની આસપાસ ઈ સારી રીતે જમા કરી શકશે અને મારી બીજી એક સલાહ એમને ઈ હશે કે આ 10,000ને પણ થોડુંક ડાયવર્સિફાય કરે બે થી ત્રણ સ્કીમ જયારે કરતા હોય કરી રહ્યા છે ત્યારે એમાં એક લાર્જ એન્ડ મિડકેપ સ્કીમ રાખે પછી એક ફ્લેક્સી કેપ રાખે અને બીજી એક જે છે એ એક બેલેન્સ ફંડ રાખે એટલે ઓવરઓલ જે ડેટ અને ઇક્વિટી નો રેશિયો ડેટ થોડુંક ઓછું રાખશો તો ચાલશે પણ ઇક્વિટી નું પોર્શન વધારે હોવું જોઈએ અને 24 લેક્સની આસપાસનું કોર્પસ એ જનરેટ કરી શકશે આ 10,000થી ઓકે તો તમને એક એવન્યુ આપી દીધો છે કે કઈ રીતે તમારે રોકાણ કરવાનું છે પ્રાંજલ અને તમે એ રીતે રોકાણ કરી શકો છો નેક્સ્ટ સવાલ કિશોર વાઘેલાનો એ કહી રહ્યા છે કે મારે 3 વર્ષની બાળકી છે અને તેના માટે થોડું સોનું ખરીદવું છે અને ભેગું કરવું છે તો શું આ યોગ્ય રહેશે કે પછી મારે દીકરી માટે બીજી કોઈ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ જેથી લગ્ન સમયે પૂરતું સોનું અને લગ્ન માટે રકમ ભેગી થઈ શકે જી વિરલભાઈ ભાઈને હું કહીશ કે ડેફિનેટલી ગોલ્ડ વિચારી શકે પણ છે ને ગોલ્ડ હવે જો એમનો ટાઈમ ડ્યુરેશન અહીંયા બહુ વધારે છે 3 વર્ષની ડોટર છે મેરેજ માટેનું વિચારી રહ્યા છે તો માની લો 26-28 વર્ષની આસપાસ મેરેજનું વિચારશે તો વર્ષ બહુ બધા છે એમની પાસે અને ગોલ્ડનું રિટર્ન નો ડાઉટ રિટર્ન આમ તો ઇન્ફ્લેશન ને બીટ કરશે એટલે તમારી મોંઘવારીને બીટ કરતું જ હોય છે એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન્સ નથી હોતું કમ્પેર ટુ ઇક્વિટી તો અગર ગોલ્ડ વિચારે છે તો ગોલ્ડમાં બે ઓપ્શન છે એમની પાસે એક તો સોવરેન ગોલ્ડ બોન્ડ ફંડ જે આવે છે સોવરેન આરબીઆઈ જે ઇસ્યુ કરે છે 7 યર્સનું લોક ઇન હોય છે એ એક વિચારી શકે ફિઝિકલ ગોલ્ડ હું ના પાડીશ એમને જે ઇન્વેસ્ટમેન્ટના ફોર્મમાં એટલે પેપર ફોર્મમાં જે અગર કરી શકે તો બહુ જ સારું છે અને બીજું મ્યુચ્યુઅલ ફંડમાં પણ ગોલ્ડ ફંડ હોય છે ETFs હોય છે એ વિચારી શકે પણ સાથે સાથે હું એમ પણ કહીશ કે સપોઝ તમે એ સ્ટ્રેટેજીને તમે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં વિચારો કારણ કે ટાઈમ ડ્યુરેશન બહુ સારો છે અને રિટર્ન્સ ડેફિનેટલી તમને ગોલ્ડ કરતા વધારે મળી શકે છે જો તમે વધારે ટાઈમ સમય આપશો તમારા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટને તો માની લો કે તમે એની સાઈડ ગોલ્ડની સાઈડ તમે થોડુંક 20-30% તમે ગોલ્ડનું વિચારીને કરો અને 60-70% તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખો તો પણ તમારું કોર્પસ સારું એવું જનરેટ થઈ શકશે અને તમે જયારે ઇક્વિટી સ્કીમમાં નાખો છો અને તમારો જયારે તમારી ડોટરનો તમારી બાળકીનો જયારે લગ્નનો ટાઈમ આવશે ત્યારે તમે ઇક્વિટીને રિડેમ્પશન કરી નાખો લિક્વિડેટ કરી નાખો અને એમાંથી તમે ગોલ્ડ લઈ શકો છો તો તમારું જે મેઇન પર્પઝ છે ગોલ્ડ લેવાનું એ તમે કેવી રીતે પણ હાસિલ કરી શકો છો સ્ટ્રેટેજી ડિફરન્ટ કરી શકો છો થોડુંક તમે સોનુમાં પણ નિવેશ કરી શકો છો અને થોડુંક તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પણ લઈ શકો છો
તો થોડું તમે સોનું લઈ શકો છો અને થોડું તમે બોન્ડમાં પણ લઈ શકો છો, ઇક્વિટીમાં પણ તમે રોકાણ કરી શકો છો. ઘણા બધા એવન્યુઝ છે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માટે, એટલે એના પર તમે ધ્યાન રાખી શકો છો. નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે હિતેશ જોશીનો. એ કહી રહ્યા છે કે હું 10 વર્ષથી HDFCની સ્કીમ્સમાં રોકાણ કરતો આવ્યો છું, પણ હવે HDFCના ફંડ મેનેજર બદલાયા છે, તો બાદ શું મારે ફંડમાં રોકાણ કરવું જોઈએ, કન્ટિન્યુ કરવું જોઈએ કે નહીં? હવે આપણે આખો શો આના પર કર્યો છે, મે બી આ સવાલ આવશે એ પહેલાં તમને ક્લેરિટી મળી ગઈ હશે, પણ તો પણ વિરલભાઈ શું આપણે એમને એડવાઇસ કરીશું? જેવી રીતે આપણે બીજા બધા દર્શકોને કીધું એવી જ રીતે હું હિતેશભાઈને પણ કહીશ. ડેફિનેટલી હિતેશભાઈ, તમે ફંડમાં તમે રહી શકો છો. ફંડ મેનેજર ગયા એટલે તમારા ફંડને કઈ નુકસાન થશે એવું નથી હોતું. ફંડ મેનેજર ચેન્જ થયા છે, જે ચેન્જ થયા છે એમનો પણ એક્સપિરિયન્સ સારો છે, એ પણ ઘણા ટાઈમથી એચડીએફસી સાથે જોડાયેલા છે, એટલે એમની જે ફિલોસોફી છે, થોટ પ્રોસેસ છે, એની સાથે જોડાયેલા છે. કદાચ એવું બની શકે આવનારા સમયમાં કે બહુ વધારે ટ્રાન્સપરન્ટ રીતે કોમ્યુનિકેટ કરી શકે છે એચડીએફસી આ બાબતોમાં કે કેવી રીતે હવે ફંડ મેનેજમેન્ટ થશે. કારણ કે પહેલા એવું જોવામાં આવ્યું હતું કે ભાઈ એક જે સીઆઈઓ છે કે ફંડ મેનેજર છે એના પર વધારે ફોકસ રહેતું અને કોન્સન્ટ્રેશન રહેતું, અને એના કારણે કદાચ ફંડ પરફોર્મન્સમાં પણ આગળ પાછળ થયું હશે. પણ હવે જે આવનારો સમય છે એમાં એ લોકોએ ઓલરેડી સારી રીતે કમ્યુનિકેટ કરી નાખ્યું છે કે કયા ફંડ મેનેજર કયા ફંડને મેનેજ કરશે, કોનું કોન્સન્ટ્રેશન ક્યાં હશે, કયા સ્ટાઇલથી કરશે. એટલે મને કાંઈ વાંધો લાગતો નથી, ડેફિનેટલી કન્ટિન્યુ કરી શકે છે. અને તમારા ફંડને પણ તમે 3-3 વર્ષે રિવ્યૂ કરી શકો છો, જોતા જ રહેવાનું કે શું ચેન્જ થયો છે, નથી થયું. તમે જે અત્યારે અનુમાન લગાડી રહ્યા છો કે કદાચ કઈક ફંડ પ્રોબ્લેમ આવશે તો મારે નીકળી જવું જોઈએ કે નહીં, પણ એઝ એન એડવાઇઝર હું હંમેશા એમ જ કહું છું કે એકદમ જલ્દી આવીને ડિસિઝન નહીં લો, થોડો ટાઈમ આપો. એ લોકોએ સારી રીતે કમ્યુનિકેશન ને ટ્રાન્સપરન્ટ રીતે બધું કન્વે કરેલું છે, એમને ટાઈમ આપો, તમને રિટર્ન્સ જરૂર મળશે. ઓકે, તો ખબરાવાની જરૂર નથી, તમે ટાઈમ આપજો, તમને રિટર્ન્સ જરૂરથી મળશે. અને જે નવા સીઆઈઓ આવ્યા છે એ પણ HDFCમાં જ કામ કરતા હતા, એટલે એમની પણ આઈડિયોલોજી સેમ રહેશે. એક ટ્રાન્સપરન્સી આવતા મે બી કદાચ થોડીક વાર લાગી શકે, પણ આઈ થિંક HDFC એક નામાંકન AMC છે અને આપણે જાણીએ છીએ, એટલે તમારે ખબરાવાની કોઈ જરૂર નથી. વિરલભાઈ, એ સાથે જ તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ શહેર ઉંમર સાથે, ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBCBazaar પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBCBazaar પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ, પણ તમે જોતા રહેજો CNBC બજાર. નમસ્કાર.